हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तमारो यूनिट वन एनो सेकेंड चैप्टर जे छे बेसिक कॉन्सेप्ट्स ऑफ इकोनॉमिक्स, एनी अंदर आपने डिस्कस करता था टाइप्स ऑफ गुड्स, बराबर, जेमां तमे अलग अलग टाइप्स ना गुड्स जोयेला। एज वेल एज आपने डिस्कस करता था कि वेल्थ एंड इट्स कैरेक्टरिस्टिक्स, कि भाई वेल्थ केवी कोने कोने संपत्ति कही शकाय, बराबर। अत्यार सुधी तो तमे संपत्ति एटले एवुं ज मानता था कि जे पैसावाळा होय अने जेना पासे वधारे सुख सगवडता होय એને વેલ્ધી પીપલ કહેવાય કે એને સંપત્તિવાન કહેવાય, બટ એવું કાંઈ હોતું નથી, બરાબર। ઇકોનોમિક્સ જે છે એ પૈસાને ક્યારેય વેલ્થ તરીકે કન્સિડર નથી કરતું, ફાઇન। એ વસ્તુ તમને થોડી નવી જાણવા મળી। ઇકોનોમિક્સનું કહેવું તો એમ છે કે કોઈ પણ વસ્તુની વેલ્યુ કેવી છે, યુટિલિટી કેવી છે ને એનું ઇમ્પોર્ટન્સ શું છે ને એના ઉપરથી એની વેલ્થ ડિસાઇડ થાય। બહુ એટલે બહુ ફ્રેન્ક મેનરની અંદર તમને કહી દઉં કે જે વ્યક્તિને રહેવા માટે ઘર નથી ને એના માટે ઝૂંપડું જે છે ને એ વેલ્થ છે, બરાબર। જેને ખાવા માટે કંઈ નથી હોતું ને એના માટે તો એક નાનું એવું ફૂડ પેકેટ પણ વેલ્થ છે। સો ઇકોનોમિક્સ એ વસ્તુની અંદર વેલ્થને જુએ છે, ફાઇન। એ કન્ટેક્સમાં તમને આપેલું છે, જોઈએ એટ્રીબ્યુટ્સના કન્ટેક્સમાં શું કહેવા માંગે છે। તમને ચાર ક્વેશ્ચન્સ જે આપણે પ્રિવિયસલી જોયેલા કે કેન ઇટ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ, ડઝ ઇટ પોઝેસ યુટિલિટી, ઇઝ ઇટ સ્કેર્સ ઓર ઇઝ ઇટ ટ્રાન્સફરેબલ, આ ચારે ચારનો આન્સર જો યસમાં આવે છે, હકારાત્મક રીતે આવે છે, દેન ઇટ કેન બી કોલ્ડ એઝ વેલ્થ, ફાઇન। જોઈ લઈએ શું કહે છે। હવે સી, દરેક વસ્તુ કે જે વસ્તુ હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરતી હોય, અધર દેન દેટ યુટિલિટી પોઝેસ કરતી હોય, કોઈ પણ જગ્યાએ તમને એમાંથી કંઈક જે છે એ તુષ્ટિ મળતી હોય, બરાબર, કંઈક વસ્તુનું સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ મળતું હોય, સ્કેર્સ હોય એટલે કે એકદમ એ વસ્તુની અછત હોય, બરાબર। માની લો કે તમને કેમ અત્યારે તમે સાંભળતા હશો કે ભાઈ થોડાક ટાઈમ પીરિયડમાં 50 વર્ષ પછી આપણી પાસેથી ફ્યુલ એટલે કે આ જેટલું પણ આપણી પાસે ઈંધણ છે ને બધું ખતમ થઈ જશે, તો એ સ્કેર્સ રિસોર્સ થઈ ગયો, બરાબર। તો એવો સ્કેર્સ રિસોર્સ હોય, અધર દેન દેટ ઇઝ ઇટ ટ્રાન્સફરેબલ, જો ટ્રાન્સફર કરી શકાતી હોય તો એને વેલ્થ કહેવાય, બરાબર। એના માટે હું તમને એક કોન્ટ્રાડિક્શન પણ આપીશ કે નોન ટ્રાન્સફરેબલ હોય ને એ પણ વેલ્થ કહેવાય, ફાઇન। સો જોઈએ શું કહે છે ભાઈ। જો દરેક વસ્તુ કે જે નોર્મલી આપણી એક્ટિવિટીઝ જે છે એના ઉપર જ બેઝડ હોય કે એ હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરતી હોય કે ના કરતી હોય, ફાઇન, અધર દેન દેટ એની અંદરથી કાંઈક તો આપણને સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ મળતું હોય તો જ આપણે એ વસ્તુ પર ફોકસ કરતા હોય। બીજી વસ્તુ તો આપણે આ જે એલિમેન્ટ છે ને તો ઇકોનોમિક્સની ડેફિનેશનમાં જ સમજી લીધું કે દરેક રિસોર્સિસ સ્કેર્સ છે, વેધર ઇટ ઇઝ ધી નેચરલ રિસોર્સિસ ઓર ઇટ ઇઝ ધી મેનમેડ રિસોર્સિસ, તો રિસોર્સિસ સ્કેર્સ છે એ તો એનું બેઝિક એલિમેન્ટ છે, એ ન જોવાનું, બરાબર। ભલે આની અંદર તમને ક્વેશ્ચનમાં આપેલું છે, કારણ કે આપણી પાસે કોઈ વસ્તુ એબન્ડન્સમાં નથી, ફાઇન। એક ટાઈમ પીરિયડ એવો પણ આવશે કે તમે આ જેટલી પણ કુદરતી સંપત્તિ જોવો છો ને એ બધી પૂરી થઈ જશે, કારણ કે જે રીતે આપણે બે ફાર્મ યુઝ કરીએ છીએ એ વસ્તુઓનો એ રીતે તો એવું લાગે છે કે પૂરું થઈ જ જશે અને આપણે આપણી કમિંગ જનરેશન્સ માટે કાંઈ નહીં બચાવી શકીએ, ફાઇન। તો પછી એ કુદરતી સંસાધનો છે કે પછી માણસે બનાવ્યા એ બધા એક દિવસ પૂરા થઈ જવાના, તો સ્કેર્સ એલિમેન્ટ ના જોવાનું। વાત કરીએ ટ્રાન્સફરેબલ, તો કેમ વેલ્થ એને જ કહી શકાય કે જે ટ્રાન્સફરેબલ હોય, કેમ નોન ટ્રાન્સફરેબલ કોઈ વસ્તુને વેલ્થ ના કહી શકે? શું તમે તમારા નોલેજ થ્રુ કાંઈ પણ ક્રિએટ નથી કરી શકવાના? અહીંયા તમને એક કોન્ટ્રાડિક્શન આપી દો, આમાં તમને એમ કીધું છે કે ઇઝ ઇટ ટ્રાન્સફરેબલ, તો એમાં તમને એમ કીધું કે અફર્મેટિવ કે હકારાત્મક આન્સર આવે ને તો જ તમે એની વેલ્થ કહી શકો, અને અહીંયા જુઓ નેક્સ્ટ આપણે જ્યારે ભણશું ટાઈપ્સ ઓફ વેલ્થ એમાં પર્સનલ વેલ્થ કીધી છે, જેમાં એ લોકોએ એવું પણ કીધું છે કે માણસની બુદ્ધિમત્તા ને એની ઇન્ટેલિજન્સી હોય ને એને વેલ્થ કહેવાય, વિચ ઇઝ નોન ટ્રાન્સફરેબલ। સો અહીંયા અહીંયા તમને એક કોન્ટ્રાડિક્શન હું આપી દઉં છું કે ટ્રાન્સફરેબલ, વેધર ઇટ ઇઝ એ ટ્રાન્સફરેબલ ઓર ઇટ ઇઝ એ નોન ટ્રાન્સફરેબલ, ઇટ કેન કન્સિડર્ડ એઝ ધી વેલ્થ, ફાઇન, અને તમે સંપત્તિ કહી શકો છો, કારણ કે દરેક લોકો તો કંઈ બાપ દાદાની કરોડોની સંપત્તિ લઈને ઊભા ના થયા હોય, બરાબર ને, ન આવ્યા હોય જૈનમાં ન હોય, તો જે લોકોએ પોતાની બુદ્ધિમત્તાથી ઊભું કરેલું છે કંઈ પણ વસ્તુ એને તમે સંપત્તિ કહી જ શકો છો, એની બુદ્ધિને તમે સંપત્તિ કહી શકો છો, ફાઇન। સી, નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે કે મની એન્ડ વેલ્થ, પૈસાને સંપત્તિ કેવી કે ન કેવી,
તો આ લોકોએ એવું કીધું કે હા પૈસાને સંપત્તિ કહી શકાય, પણ દરેક સંપત્તિ પૈસા છે એવું ન કહી શકાય. પૈસાને સંપત્તિ શું કામ કહી શકાય? તો કે સ્કેર્સ છે પહેલી વસ્તુ, બીજું કે ટ્રાન્સફરેબિલિટી છે એની, ત્રીજી વસ્તુ કે ઇટ પઝેસ યુટિલિટી, કારણ કે એક્સચેન્જ માટે પૈસા જોઈએ કોઈ કન્ટ્રીની અંદર, કોઈ પણ કન્ટ્રીની અંદર. હું કહું તમે સૌથી અંડર ડેવલપમાં અંડર ડેવલપ કન્ટ્રીની અંદર જાઓ ને તોય તમને મફત વસ્તુ ન આપે કે કોઈને એવું ન પૂછે. બહુ પૈસાદાર કન્ટ્રીની અંદર જાઓ, મોસ્ટલી ડેવલપ્ડ કન્ટ્રીની અંદર જાઓ તોય તમને મફતમાં વસ્તુ ન આપે. તો પૈસા તો જરૂરી છે, સો એની અંદર યુટિલિટી છે, સ્કેર્સ પણ છે, બરાબર. કંઈ એવું તો છે નહીં કે જાણવા ઉપર પૈસા કંઈ નામ, તો આપણે ઘણી વખત એવું કોઈને કહેતા આપણે સાંભળ્યું કે કંઈક પૈસા કંઈ જાણ ઉપર વેચે તો ના, એની વાત સાચી છે, નથી નોખતા. તો સ્કેર્સ રિસોર્સિસ, બરાબર. અને બીજી એક વસ્તુ કે ટ્રાન્સફરેબલ, તમે પૈસા આપો છો એટલે સીધી સાધી મનીની ઓનરશિપ તમે ટ્રાન્સફર કરી દો છો, બરાબર ને. આજે મેં તમને 500 રૂપિયા આપ્યા તો મેં તમને મારી ખરીદ શક્તિ 500 રૂપિયાની ટ્રાન્સફર કરી દીધી, મારી ઓનરશિપ તમને ટ્રાન્સફર કરી દીધી, બોલે એના બદલામાં તમે મને વસ્તુ આપો છો, બટ ઇટ ઇઝ ટ્રાન્સફરેબલ, ફાઇન. તો એ કન્ટેક્સમાં એ લોકો એમ કીધું કે પૈસાને તો તમે સંપત્તિ ગણી શકો, પણ દરેક સંપત્તિ પૈસા હોય એવું જરૂરી નથી. તો સાચી જ વસ્તુ છે, બરાબર. તમારી ઇન્ટેલિજન્સી કે પછી કુદરતી સંપત્તિ કે પૈસા નથી, ફાઇન. સો લાસ્ટ સેન્ટેન્સ તમને એ પણ કહી દીધું કે ઓલ મની ઇઝ વેલ્થ, બટ ઓલ વેલ્થ ઇઝ નોટ એટ ઓલ મની, બરાબર. દરેક સંપત્તિ ક્યારેય પૈસા હોતી નથી. નેક્સ્ટ તમને એમ કીધું છે વેલ્થ એન્ડ ઇન્કમ, આવક અને સંપત્તિને કઈ રીતે જોવું. બહુ સીધી સારી ભાષામાં કહી દઉં ને તો ઇન્કમ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ વેલ્થ. ઇન્કમ જે છે એ સંપત્તિ જે છે ને એનું આઉટકમ છે. તમારી પાસે એક મોટું બધું બિલ્ડિંગ છે, બરાબર, 10 માળનું ફ્લેટ બનાવીને રાખેલા છે, તમે વેચી નાખો છો ફ્લેટ, ફ્લેટ બનાવીને રાખ્યા હતા, એ બિલ્ડિંગ તમારા માટે સંપત્તિ છે. ફ્લેટ બનાવીને રાખ્યા હતા એ સંપત્તિ છે, પણ એ ફ્લેટની ઓનરશિપ તમે જ્યારે જ્યારે ટ્રાન્સફર કરતા થશો ને એમાંથી તમને જે રિસીવ થાય છે દેટ ઇઝ ધી ઇન્કમ, બરાબર. દેટ ઇઝ નોન એઝ ધી ઇન્કમ. બીજું એક એક્ઝામ્પલ લઈ લે, તમારી પાસે એમને ખાલી પડેલું ઘર છે ને તમે કોઈને ભાડે આપી દો છો, ઘર એ તમારી સંપત્તિ છે, એમાંથી મળતું રેન્ટ જે છે એ તમારા માટે ઇન્કમ છે. સો તમને બહુ એક નાના એવા સેન્ટેન્સની અંદર કહી દીધું કે ઇન્કમ ઇઝ વોટ વેલ્થ યીલ્ડ્સ, એટલે કે વેલ્થમાંથી તમને જે કંઈ પણ મળે છે ને દેટ ઇઝ નોન એઝ ધ ઇન્કમ. અને એ વસ્તુમાંય તમને કહી દઉં કે તમારી ઇન્ટેલિજન્સીમાંથી નહીં તમે ઇન્કમ જનરેટ કરી શકો છો, તમારી સ્કિલમાંથી નહીં તમે ઇન્કમ જનરેટ કરી શકો છો. ઇફ યુ આર અ ડાન્સર તો તમારા, તમે એઝ અ કોરિયોગ્રાફર કે વર્ક કરો છો તો તમને એમાંથી પૈસા મળે, બરાબર. તમારી ડાન્સિંગ સ્કિલ ઇટ સેલ્ફ ઇઝ ધી વેલ્થ, તમારી સિંગિંગ સ્કિલ હોય ઇટ સેલ્ફ ઇઝ ધી વેલ્થ, ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ઇન્કમ જે છે ઇટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ વેલ્થ, એ સંપત્તિનું જે છે એનું આઉટકમ છે, સંપત્તિમાંથી આવતી એક વસ્તુ છે, ફાઇન. નેક્સ્ટ કે છે વેલ્થ એન્ડ વેલફેર, તમારા માટે મોસ્ટ કોન્ટ્રાડિક્ટ ક્રિએટ કરવાવાળો, કોન્ટ્રાડિક્શન ક્રિએટ કરવાવાળો એક પાર્ટ બનશે એ છે વેલ્થ અને વેલફેર, બરાબર. વેલ્થ અને વેલફેરને તમે જોવા જાઓ તો ક્લોઝલી રિલેટેડ છે. જેમ જેમ તમે વેલફેર એક્ટિવિટી કરો ને વેલ્થ ક્રિએટ થાય, આવું તમે આજ સુધી ક્યાંય સાંભળ્યું નહીં હોય પણ હું તમને કહું છું, વેલફેર એક્ટિવિટી કરો ને તો વેલ્થ ક્રિએટ થાય. કેવી રીતે? તમે જે છે એ એક બિઝનેસમેન છો, માની લો તમે બિઝનેસમેન છો, તમે માર્કેટની અંદર બિઝનેસ એક્ટિવિટી ચલાવો છો, લોકોને રોજગારી પૂરી પાડો છો, એ રોજગારી પૂરી પાડવાનું કામ જે છે ને ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધી વેલફેર. રોજગારી પૂરી પાડો છો તો સામેવાળી વ્યક્તિના હાથમાં કંઈક ઇન્કમ આવશે, ઇન્કમ આવશે તો એ ઇન્કમમાંથી એ કંઈક સ્પેન્ડિંગ કરશે, જે સ્પેન્ડિંગની એક્ટિવિટી ઇકોનોમિક એક્ટિવિટી બની જાય છે. તો એ સ્પેન્ડ કરશે તો સામેવાળા માટે ઇન્કમ બનશે, વળી પાછો એ વ્યક્તિ ક્યાંક બીજે સ્પેન્ડ કરશે તો ઓલા માટે ઇન્કમ બનશે. તો જેમ જેમ ઇકોનોમિક એક્ટિવિટી આવતી જશે ને એમ એમ વેલ્થ ક્રિએટ થતી જાય ઓટોમેટિકલી. સો વેલ્થ એન્ડ વેલફેર ઇઝ ક્લોઝલી રિલેટેડ, પણ તમે વેલફેર એક્ટિવિટીને ક્યારે વેલ્થના કન્ટેક્સમાં લઈ ના શકો, એટલે કે તમે વેલ્થને ક્યારે વેલફેર ન કહી શકો કે વેલફેરને ક્યારે વેલ્થ ન કહી શકો. ધીસ ઇઝ ધી
one of the very very basic and contradictory part of this concept. Fine, a context ma tamne kiye chhe. Joy lai asun kiye chhe. Wealth and welfare are closely related. Wealth is means and welfare is the end. મેં તમને આની પહેલા મીન્સનો અને એન્ડનો જે છે એ મતલબ સમજાવી દીધો છે. મીન્સ આર ધી રિસોર્સિસ એન્ડ એન્ડ્સ આર ધી આઉટકમ. મીન્સ આર ધી રિસોર્સિસ એન્ડ એન્ડ્સ આર ધી આઉટકમ. મને ખબર છે કે આ એન્ડને તમે અંત પણ સમજો છો, અંત નહીં, અહીંયા એનો મિનિંગ એવો થતો નથી. એન્ડ એટલે કે એનું આઉટકમ. ફાઇન, સો મીન્સ આર ધી રિસોર્સિસ એન્ડ એન્ડ્સ આર ધી આઉટકમ. આ લોકો એવું કહેવા માંગે છે કે વેલ્થ છે ને એ એક રિસોર્સ છે. શેના માટે? તો કે વેલફેર નામના આઉટકમને ક્રિએટ કરવા માટે. બહુ ટ્રુ સેન્સની અંદર કીધું છે. મેં તમને હમણાં જ કીધું કે કોઈ વ્યક્તિ પાસે પૈસા હોય, માની લો કે તમારી પાસે પૈસા છે, તમે બિઝનેસમેન છો અને પછી તમે એમ્પ્લોયમેન્ટ એક્ટિવિટી જનરેટ કરો છો, સો ઇટ ઇઝ ધી વેલફેર ટાસ્ક. ફાઇન, ફરી એક બીજું એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે પૈસા છે અને તમને એવું લાગે છે કે આપણે કંઈક સમાજ માટે કરવું છે. એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન તમે બનાવો છો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જેમાં 1-12 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષણ આપવાનું કામ જે છે ને એ વેલફેર એક્ટિવિટી છે. હા, અત્યારે અલગ સિચ્યુએશન છે કે બિઝનેસ બની ગયો છે, એજ્યુકેશન ઇઝ ઇટસેલ્ફ ઇઝ ધી બિઝનેસ, પણ શિક્ષણ આપવાનું કામ જે છે એ વેલફેરનું છે. ફાઇન, સો ઓટોમેટિકલી તમે એ કામ કરશો અને કોઈ વિદ્યાર્થી 12 ધોરણ ભણ્યા પછી માર્કેટની અંદર ક્યાંય જઈ અને જોબ કરશે તો એના માટે તો એ વેલ્થ, એ વેલ્થ ક્રિએશન જ થયું ને. ફાઇન, સો વેલ્થમાંથી આઉટકમ વેલ્ફેરનું નીકળ્યું અને વેલ્ફેર પણ અલ્ટિમેટલી આઉટકમના પર્સપેક્ટિવથી તમને વેલ્થ આપે છે. ફાઇન, આજે તમે ગ્રેજ્યુએશન પૂરું કરી અને ભણી ગણીને પછી ક્યાંય જોબ કરવા માટે જાઓ છો માર્કેટની અંદર તો તમને પૈસા તો મળશે જ ને. હું એવું નથી કીધી કે તમને લાખો કરોડો રૂપિયા મળશે, બટ એટલીસ્ટ તમને એક ઇન્કમ તો જનરેટ થશે ને. એક માની લો કે એક ટુકડો કહી શકાય ઇન્કમનો, એટલા તો પૈસા તમને આવશે ને. ફાઇન, સો એ તમારા માટે વેલ્થ ક્રિએશન બની જાય. નેક્સ્ટ શું કહે છે જોઈએ. ઇકોનોમિક્સ સ્ટડીઝ વેલ્થ એન્ડ નોટ વેલફેર બીકોઝ દેર ઇઝ નો જનરલ એગ્રીમેન્ટ ઓન વોટ વેલફેર મીન્સ. ઇકોનોમિક્સ શું કામ વેલફેર વેલ્થને જ સ્ટડી કરે છે ને વેલફેરને સ્ટડી નથી કરતું? કારણ કે દરેક લોકો માટે વેલફેરનો મીનિંગ અલગ હોય. મારા માટે છે ને કોઈને દાન કરવું એ વેલફેર હોય, તો કોઈ બીજા વ્યક્તિ માટે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું વેલફેર હોય, કોઈ ત્રીજા વ્યક્તિ માટે સર્વિસીસ પ્રોવાઈડ કરવું ઇટ સેલ્ફ ઇઝ ધી વેલફેર એક્ટિવિટી. વેલફેરનો કોઈ છે ને સ્ટાન્ડર્ડાઇઝ મિનિંગ નથી, એટલા માટે ઇકોનોમિક્સ ક્યારેય વેલફેરને નથી સ્ટડી કરતું. આ તમે પહેલાંય જોઈ લીધું હતું. ક્યાં તમને યાદ દેવડાવી દો, માર્શલની ડેફિનેશનમાં માર્શલે એવું કીધું હતું કે ભાઈ માણસ જે છે એ વેલફેર એક્ટિવિટી સાથે જોડાયેલો છે અને વેલ્થ ક્રિએશન સાથે જોડાયેલો છે. પણ એણે ક્યાંય એવું ન કીધું કે વેલફેર કોને કહેવું, એણે ખાલી એટલું જ કીધું કે ઇન્કમ ક્યાંથી લઈ આવીને કેમ ઇન્કમનો યુઝ કરવો. બરાબર, સો આ વસ્તુ તમે પહેલાં પણ ભણી ગયેલા છો. તો વેલફેરને એટલા માટે ઇકોનોમિક્સ ક્યારેય સ્ટડી નથી કરતું ને વેલ્થને એટલા માટે કરે છે કે એનું એક પેરામીટર છે. પેરામીટર કયું? તો કે તમે આ 4 ક્વેશ્ચન જોયા ને એનું પેરામીટર થઈ ગયું. એના બેઝિસ ઉપરથી જ જે છે એ આવે છે કે ભાઈ માની લો કે એના બેઝિસ ઉપરથી તમે કહી શકો છો કે આટલી વસ્તુને વેલ્થ કહેવાય. ફાઇન, સો એટલા માટે તમને કીધેલું છે. નેક્સ્ટ જોવો શું કહે છે. તો કે ધ આઈડિયા ઓફ વેલફેર વેરાઇઝ ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ, ટાઈમ ટુ ટાઈમ એન્ડ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. મેં તમને હમણાં જ કીધું કે વેલફેરનો આઈડિયા છે ને એ પર્સન ટુ પર્સન અલગ અલગ હોય, પર્સન ટુ પર્સન, ટાઈમ ટુ ટાઈમ, પ્લેસ ટુ પ્લેસ એન્ડ ઇવન કન્ટ્રી ટુ કન્ટ્રી. હું તમને છે ને એક બહુ ચોખ્ખું એક્ઝામ્પલ આપું છું. તમારા વોલેટમાં કાંઈ પૈસા નથી અત્યારે, તમારી પાસે કોઈ માંગવા આવે છે તો તમે નહીં ગયો એને, કારણ કે તમારા ખિસ્સામાં જ કંઈ પૈસા નથી, શું દો તમે. પણ તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ, 5-5 રૂપિયાના 5 સિક્કા, 10-10 રૂપિયાની નોટ્સ, આવી રીતના પૈસા છે. હવે કોક માંગવા આવશે એટલે તમે 5 રૂપિયાનો સિક્કો દેશો. અહીંયા વેલફેર કમ્પેશનના એટલે કે કરુણાના કન્ટેક્સમાં આવી ગયું. કોઈના માટે વેલફેરની એક્ટિવિટી કંઈ બીજી હોય, એનો ફ્રેન્ડ એની પાસે હેલ્પ માંગે છે કે ભાઈ અત્યારે તું મને મારી સાથે આવું ને, મારે એક કામથી બહાર જવું છે, મારી સાથે આવું, મને એમાં બહુ ખ્યાલ નથી પડતો એનો. તો તમારા ફ્રેન્ડનો સાથ આપવો કોઈ વસ્તુની અંદર એ વેલફેર થઈ ગઈ એક્ટિવિટી. તમારો ફ્રેન્ડ એમ કહે છે કે મારે અત્યારે
મારા પપ્પાની તબિયત ખરાબ છે, થોડાક પૈસા દે ને મને. અને તમે આપો છો એના પપ્પાની હેલ્થ માટે, ઇન ટર્મ્સ ઓફ મની તમે હેલ્પ કરો છો. આ જગ્યાએ ફરી પાછું વેલફેર અલગ છે. કોઈ બિઝનેસમેન જે છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરી અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી માની અને કોઈ એક નાનકડું એવું હેલ્થ સેન્ટરનું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે, એના માટે ઈ વેલફેર છે. તો દરેક જગ્યાએ વેલફેરની સિચ્યુએશન છે ને એની ડેફિનેશન છે ને અલગ અલગ, લોકો પ્રમાણે બદલાતી હોય, બરાબર. તો ક્યારેય તમે એને સ્ટાન્ડર્ડાઇઝ વેની અંદર તો લઈ નથી શકતા, તો કેવી રીતે ઇકોનોમિક્સની અંદર એને કહી શકો. પણ એક વસ્તુ ચોખ્ખી છે, વેલફેર ઇઝ ધ ટોટલી આઉટકમ ઓફ વેલ્થ. અને બીજી એક વસ્તુ એ છે કે વેલફેરમાંથી વેલ્થનું ક્રિએશન પણ થાય છે, બરાબર. અને આ ટ્રુથ છે, ભલે વેલફેરનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન નથી, બટ ધીસ ઇઝ ધ ટ્રુથ. ફાઇન, નેક્સ્ટ તમને શું કહે છે, તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ તમને આપેલા છે, જેની અંદર ચાર વસ્તુ છે, યુટિલિટી, સ્કેરસિટી, ટ્રાન્સફરેબિલિટી એન્ડ એક્સટર્નલ ટુ મેન. ફરી પાછું હું તમને એ જ વસ્તુ કહીશ, ઇટ ઇઝ એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ ટુ મેન, બરાબર. સંપત્તિને તમે જે બાહ્ય રીતે કહી શકો છો ને, મેં તમને પહેલાં જ કીધું કે ઇન્ટેલિજન્સ ઇઝ સેલ્ફ વેલ્થ ક્રિએટિંગ એલિમેન્ટ, તો એને પણ તમે સંપત્તિ કહી જ શકો છો, કારણ કે તમારા માટે આવક પણ જનરેટ કરે છે, ઇન્કમ પણ, અને મની પણ, મનીના કન્ટેક્સમાં જોવા જાઓ તો મની આપે છે. તો અહીંયા આપણે એ વસ્તુ જોઈ કે ઇન્કમ ઇઝ ધી આઉટકમ ઓફ ધી વેલ્થ, તો જ્યાંથી ઇન્કમ આવતી હોય ઇટ સેલ્ફ ઇઝ ધી વેલ્થ. ફાઇન, સો ફરી પાછું હું એના માટે તમને કોન્ટ્રાડિક્શન આપીશ. જોઈએ, ફર્સ્ટ તમને કીધું છે યુટિલિટી, ભાઈ જે વસ્તુની અંદર તુષ્ટિગુણ નામનો એલિમેન્ટ હોય ને એને વેલ્થ કહી શકાય, એટલે કે એક સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ હોવું જોઈએ. તમને છે ને, તમે ઘણી વખત કોઈ વસ્તુ લઈ આવતા હશો, ઘરે લઈ આવો છો, પછી એના યુસેજીસ જોવો છો અને એ વસ્તુને એક વખત યુઝ કરવાની ટ્રાય કરો છો. વેન એવર યુ ગોટ ફેલ ઇન દેટ થિંગ, તમે એ વસ્તુને પછી અડતા જ નથી, ઘરમાં એ વસ્તુ નકામી એમને પડી રહે છે. કારણ કે તમને હવે રિયલાઇઝેશન થયું ને કે આની કોઈ યુટિલિટી નથી, ઇટ ઇઝ નોટ એટ ઓલ યુઝફુલ ટુ યુ. સો જે વસ્તુ યુટિલિટી ક્રિએટ કરતી હોય ને એ વસ્તુ, અધર ધેન દેટ સ્કેરસિટી, અછતવાળી વસ્તુ, આમાં મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. વેધર ઇટ ઇઝ ધી નેચરલ ઓર ઇટ ઇઝ ધી મેનમેડ રિસોર્સિસ, ઓલ ધી થિંગ્સ આર સ્કેર્સ, બધા રિસોર્સિસ સ્કેર્સ છે. તો જ એને આપણે સંપત્તિ શું કામ કહીએ છીએ, કારણ કે એની અંદર એક એવું એલિમેન્ટ છે કે પૂરું થઈ જશે ને તો આપણને એમાંથી આવતું સેટિસ્ફેક્શન જે છે ને મળશે નહીં. પૈસા પૂરા થઈ જાય તો સેટિસ્ફેક્શન નહીં જતું રહ્યું ને સાથે સાથે પૈસાનું, બરાબર. અધર દેન દેટ કોઈ વસ્તુ જે છે ઘરમાં પૂરી થઈ ગઈ છે તો એનું એલિમેન્ટ જતું રહ્યું છે, તો એના પછી તમે પછીથી તમે સંપત્તિની અંદર નથી લઈ શકતા. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે ટ્રાન્સફરેબિલિટી. આમાં મેં તમને કહી દીધું કે વેધર ઇટ ઇઝ ટ્રાન્સફરેબલ ઓર નોન ટ્રાન્સફરેબલ, ઇટ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ ધી વેલ્થ, બરાબર. તમે કદાચ તમારી ઇન્ટેલિજન્સ ટ્રાન્સફર નથી કરી શકતા ને તો એ વેલ્થ જ છે. નેક્સ્ટ તમને કહે છે એક્સટર્નલ ટુ મેન, મેનની માણસની બહાર જે હોય ને સંપત્તિ કહેવાય, એવું નથી. માણસની અંદર જે વસ્તુ છે ને એને સંપત્તિ જ કહેવાય છે. અહીંયા સંપત્તિનો જ એક ભાગ છે તમારી બુદ્ધિમત્તા, તમારી સ્કિલ્સ, તમારી અંદર કોઈ ક્વોલિટી હોવી, ધીઝ થિંગ્સ ઇટ સેલ્ફ ઇઝ ધી વેલ્થ. આ તમામ વસ્તુને વેલ્થ કહી શકો છો તમે. ફાઇન, સો ચારે ચાર કેરેક્ટરિસ્ટિક્સ જેનામાં હોય ને એને તમે સંપત્તિ કહી શકો. પૈસાને એટલા માટે જ આપણે સંપત્તિમાં સૌથી ઉપર શું કામ રાખીએ છીએ, કારણ કે પૈસાની યુટિલિટી એ છે, એ સ્કેર્સ પણ છે, ટ્રાન્સફરેબલ પણ છે, અને માણસની બહારની એલિમેન્ટ પણ છે. એટલા માટે આપણે પૈસાને વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને એને વેલ્થ તરીકે લઈએ છીએ. ફાઇન, સો એ કન્ટેક્સ્ટની અંદર તમને વેલ્થની ડેફિનેશન અથવા તો વેલ્થના કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે. ફાઇન, આના સિવાય તમને ટાઈપ્સ ઓફ વેલ્થ આપેલા છે જે આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું અને જોશું કે ઇકોનોમિક એક્ટિવિટી કોને કેવી. ફાઇન, અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.